સરસ ચાલો હવે આપણે અભ્યાસની શરૂઆત કરીએ કરીએ ને આજે તો તમને બધાને મજા આવે એવો જ ટોપિક છે તમને બધાને ખૂબ મજા આવે જુઓ આ શેનું ચિત્ર છે બોલો જોઈએ હા જોકરનું ચિત્ર છે હવે આ જોકરનું ચિત્ર આપણે કેવી રીતે દોરેલું છે અલગ અલગ આકારો દ્વારા દોરેલું છે એમાં ત્રિકોણ છે લંબગોળ છે ચોરસ છે ગોળ છે અને લંબચોરસ છે આ બધા આકારો ભેગા કરીને આપણે એની શું બનાવેલું છે જોકર તો ચાલો બાળકો હવે આપણે જોઈએ કે આ જોકરની અંદર ત્રિકોણ કેટલી વાર છે ચોરસ કેટલી વાર છે લંબગોળ લંબચોરસ એ બધા આકારો કેટલી વાર છે તે આપણે અહીં ગણીને અહીં લખવાના છે બરાબર તો સૌથી પહેલા આ જોકરના માથા પર શું છે ટોપી છે કેવો આકાર છે એનો ત્રિકોણ આકાર છે પછી એના મોઢાનો આકાર કેવો છે લંબગોળ છે પછી એના આયનું પેટ છે એ પેટ કેવું છે ગોળ છે પછી આયના પગ છે અને આયના એ હાથ છે તો ચાલો હવે આપણે સૌથી પહેલા જોઈએ કે આ શું છે ત્રિકોણ બરાબર તો આ ત્રિકોણ જોકરના ચિત્રની અંદર કેટલી વાર છે ગણો જોઈએ બધા એક બે ત્રણ અને આયનું ના કેટલી વાર ત્રિકોણ છે ચાર વાર છે તો આપણે અહીં કેટલા લખીશું ચાર બરાબર હવે આ કયો આકાર છે લંબગોળ આકાર છે તો હવે આપણે જોઈએ કે જોકરના ચિત્રની અંદર લંબગોળ આકાર કેટલી વખત છે તો સૌથી પહેલા એની ટોપીમાંના આપણે લંબગોળ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ પછી આનું મોઢું એટલે છ સાત અને આઠ કેટલી વાર લંબગોળ છે આઠ વાર છે તો અહીં આપણે કેટલા લખીશું ચાલો જુઓ હવે આ કયો આકાર છે ચોરસ આકાર છે તો આપણે ચોકડના ચિત્રની અંદર ચોરસ આકાર શોધીશું અને કેટલા છે તે જોઈશું જુઓ આ રહ્યા કેટલા ચોરસ છે બે ચોરસ છે તો આપણે અહીં લખીશું બે બરાબર ચાલો હવે આ કયો આકાર છે ગોળ આકાર છે તો આપણે ચોકડના ચિત્રની અંદર ગોળ આકાર બનીશું જો આપણે પહેલા ઉપરથી જોતા જોતા આવવાનું અને પછી જોવાનું એક બે આ બે ની આંખ છે એ પણ ગોળ છે ને બે પછી ત્રણ ચાર પાંચ છ સાત પછી આ એક આખું ગોળ એટલે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ કેટલા ગોળ થયા ચૌદ તો દસ ને ચાર ચૌદ થયું ને ચાલો હવે ગોળની નીચે કયો આકાર છે લંબચોરસ છે તો જુઓ જોઈએ જોકરના ચિત્રની અંદર લંબચોરસ કેટલા છે તો જુઓ આ રહ્યો આ એ લંબચોરસ છે બરાબર બીજે ક્યાંક છે લંબચોરસ નથી ને તો કેટલા લંબચોરસ છે એ તો જુઓ આપણે આવા અલગ અલગ આકારો દ્વારા જોકરનું ચિત્ર બનાવ્યું ને હવે એ ચિત્રની અંદર કેટલા આકારો કેટલી વખત હતા તે પણ આપણે અહીં જોયું બરાબર ને હવે આપણે અહીં એક અલગ પ્રવૃત્તિ કરવાના છે તમને બધાને ખૂબ મજા આવશે જુઓ હવે આપણે શું લખેલું છે વ્યક્તિના નામ લખેલા છે બરાબર હવે એમાં પહેલા શું લખેલું છે ને હા શું લખેલ છે ને હા તો કેટલા અક્ષર થયા એક બે કેટલા અક્ષર થયા બે તો આપણે અહીં લખીશું બે બરાબર ચાલો એવી જ રીતે અહીં પાછળ જોઈએ હે ની લ તો હેન્ડલ શબ્દ લખેલો છે એમાં કેટલા અક્ષર થયા એક બે ત્રણ તો અહીં આપણે કેટલા લખીશું ત્રણ ચાલો એવી જ રીતે અહીં ફરી પાછો બીજો શબ્દ છે પાછો જોઈએ બે ની તો કેટલા શબ્દ થયા કેટલા અક્ષર થયા બે તો અહીં લખીશું બે એવી જ રીતે અહીં
વાંચી જોઈએ મો રી ક તો કેટલા ઓપ્શન થાય ગણો જોઈએ 1 2 3 તો અહીં આપણે કેટલા લખીશું 3 એવી જ રીતે અહીં પણ એક શબ્દ લખેલો છે વાંચો જોઈએ ન ત વ ર તો કેટલા ઓપ્શન થયા 1 2 3 4 હવે આપણે જેટલા અક્ષર હતા તે પ્રમાણે આપણે તેની સંખ્યા લખી હવે જો અહીં આ ખાનામાં શું લખેલું છે ન આ ન છે ને તો આપણે જે નામ લખેલા છે એની અંદર ન કેટલી વાર આવે છે ગણો જોઈએ 1 2 3 પછી છે 4 કેટલી વાર ન આવ્યા 4 વખત એવી જ રીતે અહીં શું લખેલું છે વ તો વ કેટલી વાર આવે જોઈએ 1 2 કેટલી વાર વ છે 2 વાર છે તો અહીં લખીશું 2 એવી જ રીતે આ શું લખેલું છે હ છે તો હ ગણો જોઈએ કેટલી વાર છે 1 2 પછી અંત નથી 3 કેટલી વાર હ છે ત્રણ વાર હવે આ શું છે ક તો ક કેટલી વાર છે જો જોઈએ જો અહીં છે 1 પછી નીચે તો નથી તો ક કેટલી વાર થયો એક વાર થયો થયું ને તમારે પણ તમારી ગણિતની ચોપડી અંદર આ રીતે પ્રવૃત્તિ કરો